ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને જૂના જનસંઘી તેમજ ગુજરાતમાં ભાજપને સત્તા સ્થાને બેસાડીને ભાજપના સોનેરી દિવસો શરૂ કરાવનારા કેશુભાઈ પટેલનું અમદાવાદ ખાતે નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. કેશુભાઈએ ભાજપના સ્થાપના કાળથી સક્રિય રાજકારણમાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેઓ વિસાવદરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ત્યાંથી જ તેઓએ મુખ્યમંત્રી પદ સુધીની સફર શરૂ કરી હતી. તેઓના નિધનને પગલે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. મારા સગા કાકા હતા, કેશુભાઈ પટેલ મારા સગા કાકા હતા. અમને ઘણું આવા દુઃખ થયું છે. નાનપણ સિરેજ સાથે અમને બહુ જ દુઃખ થયું છે. હવે આપણે ખૂબ દુઃખ થયું છે અને અમારા કુટુંબના માર્ગદર્શક હતા, બરાબર છે, અને ખેતીવાડી પણ એને અમને ખૂબ સમજાવેલી અને શીખડાવેલી. એ કેશુભાઈ પોતે પણ ખૂબ ખેતી કરેલી છે, સારી એવી ખેતી, વૈજ્ઞાનિક ખેતી કરેલી છે. સંયોગ અને એમાં મુખ્ય મારે, કારણ કે મેયર તરીકે મારે બોલવાનું અને ધારાસભાની ચૂંટણી આવી રહી હતી, તો એક સંમેલન હતું અને એટલી બધી જેટલી વાર મળી એટલી વાર ત્યારે મને હંમેશ મળી ત્યારે હું આમ એટલી વાર મને એમ થયું કે ના ના, આ એક છે ને એ માસના લીડર છે. અને એટલું ચોક્કસ કહીશ કે કેશુભાઈ સાહેબ જે કોઈ યોજનાઓ એ બાબતમાં એક માસ લીડર તરીકે એનું એક એનું ચિંતન અને એને વ્યવહારમાં અમલમાં મૂકવાની એમની વાત એ ખરેખર યાદ રહે તેવી. અને અનેક વાર ત્યારે મારે તેઓ પાસે હું ગઈ અને ત્યારે જે જે મને માર્ગદર્શન પ્રાપ્ત થયું એ મારા જીવનની બહુ યાદગાર ક્ષણો. કેશુભાઈ પટેલ સાહેબ એ સાચા અર્થમાં લીડર ઓફ માસ, જેને કહેવાય ને કે માસ ઉપરનું સંપૂર્ણ પ્રભુત્વવાળા. અને એમનું પણ એટલું બધું જે એમનું સૌમ્ય એમનું વ્યક્તિત્વ. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું આજ નિધન સમગ્ર ગુજરાત માટે સમાજ જીવનમાં એક બહુ મોટી ખોટ પડી છે. કેશુભાઈ પટેલ ખાલી ભારતીય જનતા પાર્ટીને નહીં પણ ગુજરાતના એક સર્વોચ્ચ નેતા હતા. એમના નેતૃત્વમાં ગુજરાતે સાચા અર્થમાં ગોકુળ ગામડાની શાન સાથે ગામડાઓનો શહેરોનો વિકાસ થયો હતો. કેશુબાપા અમારા સૌના મોરબી અને આદર્શ આજે અમારી વચ્ચે નથી. ભારતીય જનતા પાર્ટીને તો મોટી ખોટ છે પણ સમગ્ર ગુજરાત જીવનમાં સમાજ જીવનમાં એક ન પૂરાય એવી ખોટ પડી છે. ત્યારે મારા સૌ વતી કેશુભાઈ પટેલને સત્સદ નમન સાથે શ્રદ્ધાસુમન સાથે પ્રણામ કરું છું. આજે ભારતીય જનતા પાર્ટીની અમારી ધારી વિધાનસભા માટે જેવી કાકડિયાના પ્રચારમાં માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી આવવાના હતા. જાહેર સભા હતી બપોરની, પણ સન્માનની અમારા સર્વોચ્ચ નેતા એવા કેશુભાઈ પટેલનું આજ નિધન થવાથી એમના નિધનથી અમે આજની સભા રદ કરી છે. ત્યારે આજે ખૂબ દુઃખની લાગણી સાથે કાર્યકર્તા મિત્રોને ન પુરાવી અમને ખોટ પડી છે. ઓમ શાંતિ.